શું અમેરિકા અને ચીનનો કોલ્ડ વોર સમાપ્ત થશે અને બંને દેશોના શાંતિના માર્ગ પર પાછા ફરવા માટે તૈયાર થશે શું અમેરિકા અને ચીન વચ્ચે દોસ્તી થઈ શકે છે આ સવાલ એટલા માટે ચર્ચામાં છે કારણ કે બંને દેશો વચ્ચે તણાવ સમાપ્ત થવાના આસાર દેખાઈ રહ્યા છે આનું કારણ પણ જાણવા જેવું છે અમેરિકા અને ચીન દુનિયાની બે સૌથી મોટી ઇકોનોમી છે પરંતુ ગત કેટલાક વર્ષોથી બંને વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે આ શીતયુદ્ધ આર્થિક પ્રતિબંધો અને અન્ય દેશો ઉપર પોતાનો પ્રભાવ દ્વારા લડાઈ રહ્યું છે જોકે બંને વચ્ચે ચાલી રહેલ આ શીતયુદ્ધના સમાપ્ત થવાના અણસાર દેખાવા લાગ્યા છે અને તેનું કારણ છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની વચ્ચે થનારી મુલાકાત બાઇડને તાજેતરમાં ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી અને તેના પછી દુનિયાની સૌથી મોટી બે આર્થિક મહાસત્તાઓ વચ્ચે સંમતિ બની છે કે બાઇડન અને જીનપિંગ વચ્ચે મુલાકાત થવી જોઈએ આ કારણ છે કે બાઇડને નવેમ્બરમાં સેન ફ્રાન્સિસ્કોમાં થનારી એશિયા પેસિફિક ઇકોનોમી કો ઓપરેશન સમિટમાં ભાગ લેવા માટે જીનપિંગને આમંત્રણ મોકલ્યું છે જો કે હજુ સુધી જીનપિંગે એ જણાવ્યું નથી કે તેઓ આમાં ભાગ લેશે કે કેમ વ્હાઈટ હાઉસ મુજબ બાઇડને વાંગી અને અન્ય અમેરિકી અધિકારીઓ સાથે વોશિંગ્ટનમાં મુલાકાત કરી તેમાં બંને દેશોએ ઉચ્ચ સ્તરીય રાજદ્વારી વ્યવસ્થા યથાવત રાખવા માટે હામી ભરી હતી જેથી સંબંધો સારા રહે વ્હાઇટ હાઉસ કહ્યું છે કે બંને દેશોને પુનરોચ્યાર કર્યો છે કે તેઓ નવેમ્બરમાં સેન ફ્રાન્સિસ્કોમાં બાઇડન અને જિનપિંગ વચ્ચે એક બેઠક કરવાની દિશામાં સાથે મળીને કામ કરી રહ્યા છે એશિયા પેસેફિક અને તેનાથી આગળ પ્રભાવને લઈને બંને દેશો વચ્ચે તણાવ છે અમેરિકાના પ્રભાવને ઘટાડવાના ઉદ્દેશ સાથે ચીન અને રશિયા સાથે મળીને કામ કરી રહ્યા છે તેના પર વોશિંગ્ટન બેઝિંગથી નારાજ ચાલી રહ્યું છે દક્ષિણ ચીન સાગરમાં ચીનની આક્રમક કાર્યવાહી પણ એક કારણ છે જેના પર અમેરિકાએ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યું છે તેને લઈને ચીને ઘણીવાર ચેતવણી પણ આપવામાં આવી છે દક્ષિણ ચીન સાગર અને તાઇવાન મુદ્દે પણ બંને દેશો આમને સામને છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી